Hello students, very good morning. Let's we continue with the topic removal of director. Yesterday we have finished up with the ways of removal of director. Four ways mar apne joyu tu director can be removed by shareholders, by passing an ordinary resolution, by company law board, by central government, or by authority of nominee director. Clear? A char vastu apne alag alag joyi thi. Now today we are going to study the provisions related to the removal of director. Suppose koi director ne tamare remove karvu che, to in that particular case, this is the way. This is the rules and regulations that you have to follow. So, provisions of removal of director નો મતલબ શું છે કે કાલ સવારે જો તમારે તમારી કંપનીથી કોઈ ડિરેક્ટરને કાઢવા છે તો આવા કેસની અંદર તમારે આટલી પ્રોવિઝન્સ ફોલો કરવી પડશે. પ્રોવિઝન્સ રિલેટેડ ટુ ધ રિમૂવલ ઓફ ડિરેક્ટર એમાં ફર્સ્ટ, અ કંપની કેન રિમૂવ ધ ડિરેક્ટર બાય પાસિંગ અ રેઝોલ્યુશન ઇન ધ એન્યુઅલ જનરલ મિટિંગ. આ આપણે વાત જ્યારથી ચેપ્ટર સ્ટાર્ટ થયું ત્યારથી અત્યાર સુધી આપણે કરી કે ભાઈ it is the general way of appointment and removal of director in the annual general meeting. દરેક વાર્ષિક સભાની અંદર સંચાલકની નિમણૂકી અને નિવૃત્તિ થાય છે, એ જનરલ વે છે. ક્લિયર? સો જ્યારે પણ કોઈ ડિરેક્ટરની રિમૂવલ કરવાનું છે અને ડ્યુ ટુ ધ એક્સપાયરી ઓફ ટર્મ એનો રિટાયરમેન્ટ ટાઈમ આવે છે એટલા માટે એનું રિમૂવલ કરવાનું છે. આવું કોઈ કેસ છે તો એના કેસની અંદર જ્યારે એન્યુઅલ જનરલ મિટિંગ થશે ત્યારે રિટાયરમેન્ટ બાય રોટેશન્સમાં જશે, કોઈ પણ ડિરેક્ટર રિટાયર થશે તો હી ઓર ધ શેર હોલ્ડર્સ રિક્વાયર્ડ ટુ પાસ જસ્ટ રિઝોલ્યુશન. બટ અહીંયા આપણે લોકોએ જોયું હતું કે ટોટલ નંબર ઓફ, જ્યારે આપણે શરૂઆતમાં અપોઇન્ટમેન્ટ કરી હતી ત્યારે જ મેં તમને કીધું હતું કે ટોટલ નંબર ઓફ ડિરેક્ટર્સના ટુ થર્ડ ઓફ ધ ડિરેક્ટર ધે આર ધ રોટેશનલ ડિરેક્ટર હુ આર અપોઇન્ટેડ બાય શેર હોલ્ડર્સ. ટોટલ નંબર ઓફ ડિરેક્ટર્સના ટુ થર્ડ ડિરેક્ટર્સ કેવા હશે? એ ડિરેક્ટર રોટેશનલ ડિરેક્ટર્સ હશે. એનો મતલબ કે એ ડિરેક્ટર કોણે અપોઇન્ટ કરેલા હશે? શેર હોલ્ડરે અપોઇન્ટ કરેલા હશે. શેર હોલ્ડર્સ હેઝ અ રાઇટ ટુ રિમૂવ ધ પર્ટિક્યુલર ડિરેક્ટર. એ ડિરેક્ટરની અપોઇન્ટમેન્ટ પણ કોના હાથમાં છે? શેર હોલ્ડર્સના. અને રિમૂવલ પણ કોના હાથમાં રહે છે? શેર હોલ્ડર્સના હાથમાં. ક્લિયર? જ્યારે વન થર્ડ ઓફ ધ ડિરેક્ટર્સ, ટોટલ નંબર ઓફ ડિરેક્ટર્સના ટુ થર્ડ રોટેશનલ ડિરેક્ટર, નોન રોટેશનલ ડિરેક્ટર કેવા છે? વન થર્ડ, જે આઈધર દે આર અપોઇન્ટેડ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ, દે આર અપોઇન્ટેડ બાય કંપની લો બોર્ડ, ઓર દે આર અપોઇન્ટેડ બાય ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન એઝ અ નોમિની ડિરેક્ટર. તો આ ડિરેક્ટરને રિમૂવ કરવાનો રાઇટ શેર હોલ્ડર્સ પાસે નથી. સો અહીંયા શું કહે છે કે ભાઈ જે શેર, જે ડિરેક્ટર સીએલબીએ અપોઇન્ટ કરેલા છે, સેન્ટ્રલ ગવર્મેન્ટે અપોઇન્ટ કરેલા છે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ અપોઇન્ટ કરેલા છે, એને આ રિટાયરમેન્ટ બાય રોટેશનનો રૂલ લાગુ પડતું નથી. ક્લિયર? સો ઇટ ઇઝ નેસેસરી દેટ સ્પેશિયલ નોટિસ શુડ હેવ બીન ઇસ્યુ ટુ ધ ડિરેક્ટર ફોર હિઝ રિમૂવલ. આ ક્યારે થશે? અહીંયા જો ડિરેક્ટર રિટાયરમેન્ટ બાય રોટેશન્સમાં ઓન એક્સપાયરી ઓફ હિઝ ટર્મ he gets retired, તો કોઈ નોટિસની રિક્વાયરમેન્ટ નથી. એને ખબર જ છે કે રિટાયરમેન્ટ બાય રોટેશનમાં મારો ટર્ન છે, મારે રિમૂવ થવાનું છે. બટ અધર ધેન દેટ, ઇવન બિફોર ધ એક્સપાયરી ઓફ ધ ટર્મ, ઇફ ધ શેર હોલ્ડર્સ વોન્ટ્સ ટુ રિમૂવ હિમ, એની ટર્મ એક્સપાયર નથી થઈ હજી, પણ છતાં ટર્મ એક્સપાયર થાય એ પહેલાં, એનો રિટાયરમેન્ટનો ટાઈમ આવ્યો નથી પણ એ પહેલાં શેર હોલ્ડર્સે એને કાઢી મૂકવા છે, એને કોઈ પણ કારણોસર હવે કંપનીમાં ડિરેક્ટર તરીકે કન્ટિન્યુ નથી કરવા, તો શું કરવું પડશે? તે કહી કે ભાઈ રિક્વાયર ટુ સેન્ડ અ સ્પેશિયલ નોટિસ, પ્રાયોર સ્પેશિયલ નોટિસ ટુ ધ ડિરેક્ટર ફોર હિઝ રિમૂવલ. તમે ડિરેક્ટર્સને નોટિસ આપ્યા વગર એને કાઢી શકશો નહીં, પ્રાયોર નોટિસ આપવાનો છે. ઇન અ નોટિસ યુ હેવ ટુ મેન્શન ધ રીઝન ફોર ધ સેમ, કે કયા રીઝનથી તમે એને રિમૂવ કરો છો. After getting such a notice, the company will immediately send it the copy to the concerned director and the director hold the right to present the point in the meeting regarding his removal. અહીંયા કોઈ પણ ડિરેક્ટર્સને શેરહોલ્ડરે કાઢવો છે અધર ધેન AGM, AGM સિવાય,
એનું રિટાયરમેન્ટ બાય રોટેશનમાં ટર્ન નથી આવ્યો, એ પહેલાં તમારે એને રિમૂવ કરવું છે. તો એવા કેસની અંદર તમે એને સ્પેશિયલ પ્રાયર નોટિસ આપો છો. નોટિસની અંદર દે હેવ ટુ મેન્શન ધ રીઝન ફોર રિમૂવલ, કે શું કામ એને એ લોકોને કાઢવું છે, કયા રીઝન્સ, અને એ રીઝન્સ માટે ડિરેક્ટર્સ હેઝ અ રાઇટ ટુ પોઇન્ટ ધ ગ્રાઉન્ડ. એને એના ગ્રાઉન્ડ ક્લિયર કરવાનો પૂરેપૂરો રાઇટ છે. સો બોર્ડ ઓફ ડિરેક્ટર્સની અને શેરહોલ્ડર્સની મિટિંગ થશે. એ મિટિંગની અંદર બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે મિન્સ જે ડિરેક્ટર છે એનું રિમૂવલ માટેની નોટિસ આવી છે, એમાં જે રીઝન્સ લખેલા છે એના ઉપર નહીં ગ્રાઉન્ડ ક્લિયર કરશે. સો ઓન ગેટિંગ ધ નોટિસ ઓફ રિઝોલ્યુશન ફોર હિઝ રિમૂવલ, ઇફ ધ ડિરેક્ટર પ્રેઝન્ટ ઇન અ રાઇટિંગ ટુ ધ કંપની એન્ડ રિક્વેસ્ટ ટુ મેક ધ મેમ્બર્સ અવેર અબાઉટ ઇટ, ધેન ધ કંપની વિલ ઇન્ફોર્મ ધ ડિરેક્ટર વાઇલ સેન્ડિંગ ધ કોપી ઓફ રિઝોલ્યુશન that the director had presented it in a writing at the company of a written present and the copy of a written presentations will be sent to all of them, that means all the members who have been issued the notice about the meeting. જેટલા લોકોને મીટિંગ ની નોટિસ આપેલી છે બધા જ લોકોને આ ડિરેક્ટર ની રિમૂવલ ની પણ નોટિસ આપવામાં આવશે. અને જો ડિરેક્ટર કોઈ વસ્તુ કોઈ ગ્રાઉન્ડ રિટનમાં સ્પેસિફાઈ કરે છે બિફોર કન્ડક્ટિંગ ધ મિટિંગ, તો એ પણ બધા મેમ્બર્સને સર્ક્યુલેટ કરવામાં આવશે. ઇફ ધ રિટન પ્રેઝન્ટેશન ઇઝ બીંગ મેડ વેરી લેટ, ઇટ્સ અ કોપી કેન નોટ બી મેડ અવેલેબલ ટુ ધ મેમ્બર્સ, ધેન ધ ડિરેક્ટર કેન કમ્પેલ ટુ રીડ ધ સેમ ઇન ધ મિટિંગ. જો એને એના કોઈ ગ્રાઉન્ડ છે એ રિટનમાં ક્લિયર નથી કર્યા, કારણ કે મિટિંગ બહુ નજદીક આવી ગઈ છે, હવે એ પોસ્ટ કરો અને પહોંચે અને એ ગ્રાઉન્ડ રીડ કરે એ શક્ય નથી, તો સૌથી પહેલાં મિટિંગ સ્ટાર્ટ થશે કે તરત જ મેમ્બર્સ બધા મિટિંગમાં આવે, કે સૌથી પહેલું કામ શું કરવાનું રહેશે, ડિરેક્ટર્સે જે ગ્રાઉન્ડ રાઇટિંગમાં ક્લિયર કરીને કંપનીને આપેલા છે એ પહેલાં મિટિંગમાં ઇન ફ્રન્ટ ઓફ શેરહોલ્ડર્સ હી નીડ ટુ રીડ ઇટ આઉટ. ઇવન દેન ધ રાઇટ ટુ ઓરલ પ્રેઝન્ટેશન ડઝ નોટ ગેટ અફેક્ટેડ. ક્લિયર? કદાચ એ મિટિંગમાં લેખિતમાં કંઈ આપતા જ નથી, એક ગ્રાઉન્ડ સીધા એમ કહે છે કે હું જે કોઈ ગ્રાઉન્ડ મારા ક્લિયર કરવાના છે એ મિટિંગમાં શેરહોલ્ડર્સની સામે જ ક્લિયર કરીશ, તો ઇટ્સ ફાઇન, રાઇટિંગ ઇઝ નોટ નેસેસરી. ક્લિયર? સો ઇન ધ પ્લેસ ઓફ રિમૂવડ ડિરેક્ટર અનધર ડિરેક્ટર કેન બી અપોઇન્ટેડ ઇન ધ સેમ મિટિંગ. જો એ ડિરેક્ટર્સના ગ્રાઉન્ડ જસ્ટિફાઈડ નહીં હોય તો શેરહોલ્ડર્સ કે શેરહોલ્ડર એને રિમૂવ કરવાનું ડિસિઝન્સ લેશે, અને જો કોઈ ગ્રાઉન્ડ જસ્ટિફાઈડ હશે તો એની ડિરેક્ટર કન્ટિન્યુ કરશે, પણ જો એ ગ્રાઉન્ડ જસ્ટિફાઈડ નહીં થાય તો શેરહોલ્ડર્સ એ ડિરેક્ટરને એ મિટિંગની અંદર રિમૂવલનો ઓર્ડર આપશે. On passing the ordinary resolution by the shareholders, director gets removed. The director remove થઈ જશે. ક્લિયર? એ ડિરેક્ટરની જગ્યાએ બીજો ડિરેક્ટર અપોઇન્ટ કરવામાં આવશે સેમ મિટિંગમાં. અને અહીંયા શું કહે છે, ન્યુલી અપોઇન્ટેડ ડિરેક્ટર શુડ હેવ રિમેન્ડ ઇન હિઝ પોસ્ટ, રિમૂવ ડિરેક્ટર કેન નોટ બી રીઅપોઇન્ટેડ. હવે નવો ડિરેક્ટર છે એ પોસ્ટ પોઝિશન્સમાં રહેશે, હવે ફરી એજીએમ આવશે ત્યારે એનું ફાઇનલ અપોઇન્ટમેન્ટ થશે, પણ જે ડિરેક્ટરે શેરહોલ્ડરે કોઈ પણ રીઝનથી બિફોર એક્સપાયરી ઓફ રિટાયરમેન્ટ ટર્મ, રિટાયરમેન્ટનો ટાઈમ નથી આવ્યો એ પહેલાં જો શેરહોલ્ડરે કોઈ પણ કારણોસર એને કાઢી નાખ્યા છે, તો હવે એ પાછો ફરીવાર ડિરેક્ટર તરીકે એલિજિબલ નથી. If the new director is not appointed as per the above mentioned method, barabar che, then the post will be considered to have incidentally fallen vacant and the board of director can make the fresh appointment. હવે કોઈ પણ કારણોસર ઈ મીટિંગની અંદર ડિરેક્ટરનું રિમૂવલ થઈ ગયું છે, બરાબર, પણ નવા ડિરેક્ટર કોઈ અપોઇન્ટ નથી કર્યા, શેરહોલ્ડર્સ એ કોઈ પણ વ્યક્તિ અપ્રોપ્રિએટ લાગ્યું ને એના અપોઇન્ટ નથી કર્યા, તો ત્યાં સુધી નેક્સ્ટ એજીએમમાં ફ્રેશ અપોઇન્ટમેન્ટ નહીં થાય ત્યાં સુધી ધ પોઝિશન ઓફ ડિરેક્ટર ફોલ વેકેન્ટ, ખાલી રહેશે. જો ઇફ ધ શેરહોલ્ડર્સ રોંગફુલી રિમૂવ ધ બોર્ડ ઓફ ડિરેક્ટર, કોઈ ખોટા કારણોસર જો એનું રિમૂવલ થશે તો આવા કેસની અંદર ડિરેક્ટર્સ હેઝ અ રાઇટ ટુ ક્લેમ કમ્પેન્સેશન ફ્રોમ ધ કંપની એન્ડ શેરહોલ્ડર્સ.
જો એનું કોઈ પણ ખોટા કારણોસર રિમૂવ થશે તો એ લોકો કમ્પેન્સેશન ક્લેમ કરશે. ડિરેક્ટર કેન ક્લેમ ધ કમ્પેન્સેશન ફ્રોમ ધ સી. ઇન ધ ફોલોઈંગ સર્કમસ્ટેન્સીસ કંપની લો બોર્ડ હેઝ અ રાઇટ ટુ રિફર ઇટ ટુ ધ હાઈકોર્ટ. જો આવા કેસ કોઈ હશે, આવા કોઈ શેર હોલ્ડર્સના રીઝન હશે કે બિકોઝ ઓફ ધીસ પર્ટિક્યુલર રીઝન્સ વી વોન્ટ્સ ટુ રિમૂવ ધીસ પર્ટિક્યુલર ડિરેક્ટર, તો શેર હોલ્ડરે આ મેટર રિમૂવ કરવાની મેટર છે એનું ડિસિઝન્સ શેર હોલ્ડર્સની મિટિંગમાં ઓર્ડિનરી રેઝોલ્યુશન પાસ કરીને ન લેતા કોને ફોરવર્ડ કરવાનું છે? કંપની લો બોર્ડને. અને કંપની લો બોર્ડ આવી મેટર કોને ફોરવર્ડ કરશે? હાઈકોર્ટને. અને હાઈકોર્ટ ડિસિઝન લેશે ટુ રિમૂવ અ પર્ટિક્યુલર ડિરેક્ટર. ક્લિયર? ઇફ હી કમિટ ધ ફ્રોડ ઓર રિમેન્સ ધ કેરલેસ ઇન કેરિંગ આઉટ ધ સ્ટેચ્યુટરી ડ્યુટીઝ, એટલે કે કાયદેસરની ફરજ. ક્લિયર? કોઈ ફ્રોડ કરે છે, મેનેજમેન્ટ સંચાલનમાં બેદરકારી દાખવે છે, કાં તો ફરજ પ્રોપરલી નિભાવતા નથી. ઇફ હી ડઝ નોટ રનિંગ ધ બિઝનેસ ઓફ ધ કંપની એઝ પર ધ બિઝનેસ સિસ્ટમ, એટલે કે ધંધાની જે સિસ્ટમ છે એ મુજબ, કંપનીની જે પોલિસી છે, પ્રોસિજર છે, એ મુજબ બિઝનેસ ચલાવતા નથી. ધ પર્સન મેનેજિંગ ધ બિઝનેસ ઇઝ ડુઈંગ ધ સિરિયસ ડેમેજીસ ટુ ધ બિઝનેસ ઓફ ધ કંપની, દેટ મીન્સ ધ ડિરેક્ટર ઇઝ નોટ રનિંગ ધ બિઝનેસ ઇન અ બોનાફાઈડ ઇન્ટરેસ્ટ ઓફ ધ કંપની એન્ડ ધ શેર હોલ્ડર્સ, બટ રાધર હી ઇઝ અર્નિંગ ધ સિક્રેટ પ્રોફિટ. ક્લિયર? કંપનીના હિતમાં નિર્ણય ન લેતા, શેરધારકોના હિતમાં નિર્ણય ન લેતા પોતાના વ્યક્તિગત હિતમાં નિર્ણય લે છે, વ્યક્તિગત નફો કરે છે. અ પર્સન મેનેજિંગ ધ કંપનીઝ બિઝનેસ વિથ ધ ઇન્ટેન્શન ઓફ ચીટિંગ એન્ડ ચીટિંગ ધ ક્રેડિટર અગેન્સ્ટ ધ પબ્લિક ઇન્ટરેસ્ટ. સો અહીંયા શું છે કે ધંધો ખાલીને ખાલી ક્રેડિટર્સને ચીટ કરવાનો, શેર હોલ્ડર્સને ચીટ કરવાના પર્પઝથી ચાલે છે. અગેન્સ્ટ ધ પબ્લિક ઇન્ટરેસ્ટ, જાહેર જનતાના હિતમાં ન હોય, અહિત થાય એવી રીતના ધંધો ચલાવે છે. ધ કોર્ટ વિલ ગીવ ઇટ્સ અ જજમેન્ટ આફ્ટર ધ ઇન્વેસ્ટિગેશન. આવી કોઈ મેટર ફાઇલ થશે, જો શેર હોલ્ડર્સ આવા કોઈ એલિગેશન્સ લગાવશે ડિરેક્ટર ઉપર, એલિગેશન્સ એટલે ગિલા શીખવા આરોપ, જો કોઈ એવા આરોપ મૂકશે કે આ કારણોસર ડિરેક્ટરને અમારે રિમૂવ કરવા છે, તો સીએલબીમાં એ રીઝન્સ જશે અને સીએલબી હાઈકોર્ટને ફોરવર્ડ કરશે. હાઈકોર્ટ વિલ અન્ડરટેક ધ ઇન્વેસ્ટિગેશન પ્રોસિજર કે ખરેખર આ ડિરેક્ટરે આવી કોઈ પ્રવૃત્તિ કરેલી છે કે નહીં, પછી જ હાઈકોર્ટ જજમેન્ટ આપશે. ઇફ ધ જજમેન્ટ ઇઝ અગેન્સ્ટ ધ ડિરેક્ટર, દેન ધ સીએલબી વિલ રિમૂવ ધ ડિરેક્ટર. જો કોઈ ડિરેક્ટર આવું કરે છે, એ વસ્તુ પ્રૂવ થાય છે, તો એને ડિસ્કોલિફાઈડ ડિક્લેર કરી દેશે. હવે એ ડિરેક્ટર ક્યાંય બીજી કંપનીમાં ક્યારે ડિરેક્ટર બનવા માટે ઇલિજિબલ થશે નહીં, અને એને કમ્પેન્સેશન પણ મળશે નહીં, વળતર કોઈ મળશે નહીં. આપણે વેઝ ઓફ રિમૂવલ ગઈકાલે જોઈ લીધું હતું. આજનો આપણો નવો ટોપિક છે ડિરેક્ટર આઈડેન્ટિફિકેશન નંબર, ડી નંબર. ક્લિયર? હવે અહીંયા કંપનીઝ એક્ટનું જે 2013ની અંદર જે અમેન્ડમેન્ટ આવ્યું હતું, એની અંદર આ ડી નંબરની વાત કરવામાં આવી હતી. ક્લિયર? હવે ડી નંબર પહેલાં કોઈ આવું હતું નહીં, ડી નંબર લેવાના, ડિરેક્ટર આઈડેન્ટિફિકેશન નંબર. ક્લિયર? આ ડી નંબર છે એ એક આઈડેન્ટિફિકેશન નંબર છે, દેટ મીન્સ અહીંયા કોઈ પણ વ્યક્તિ છે એનું બેકગ્રાઉન્ડ કંપનીના શેર હોલ્ડર્સ ચેક કરે તો એ ખબર નથી કે ચેક થશે કે નહીં થઈ શકે કે કેવી રીતના વેરીફાઈડ કરવું. ક્લિયર? એટલા માટે અહીંયા એક કોઈ પણ વ્યક્તિને ડિરેક્ટર બનવું છે તો પહેલાં એને શું લેવું પડશે? ડીન નંબર, ડિરેક્ટર આઈડેન્ટિફિકેશન નંબર. જો એની પાસે ડીન નંબર હશે, ધેન એન્ડ ધેન હી ઇઝ ઇલિજિબલ ટુ બી અ ડિરેક્ટર ઇન અ કંપની. કંપનીમાં તો જ એ સંચાલક તરીકેની ફરજ બજાવી શકશે, અધરવાઇઝ નોટ પોસિબલ. ક્લિયર? ધ પર્સન હુ હેઝ બીન અલોકેટેડ ડીન કેન ઓનલી બી અપોઇન્ટેડ એઝ ડિરેક્ટર. સો કોઈ પણ કંપનીમાં સપોઝ મારે ડિરેક્ટર બનવું છે તો પહેલાં મારે ડીન નંબર લેવો પડશે. ડીન નંબર માટે મારા બધા જ ડોક્યુમેન્ટ વેરીફાઈડ થશે અને પછી મને ડીન નંબર મળશે. સો ઇટ મીન્સ કે મારું બેકગ્રાઉન્ડ એકદમ ક્લિયર કટ ચેક થઈ ગયું છે, એમાં કોઈ જ ગલતી નથી, કારણ કે મારી પાસે ડીન નંબર છે. ક્લિયર? સો અપોઇન્ટેડ એઝ અ ડિરેક્ટર, ઓનલી ધ પર્સન હુ આર પઝેસિંગ ધ ડીન નંબર કેન બી અપોઇન્ટેડ એઝ ડિરેક્ટર. અ પર્સન હુ ઇઝ ટુ બી અપોઇન્ટેડ હેઝ ટુ ગીવ ધ હિસ કન્સન્ટ ટુ ધ ટુ દેટ અફેક્ટ દેટ હી ઇઝ રેડી ટુ ફંક્શન એઝ અ ડિરેક્ટર. લેખિતમાં ડીન નંબર આવી ગયા પછી એને કોઈ પણ કંપનીમાં ડિરેક્ટર તરીકે બનવું હશે તો હી રિક્વાયર ટુ ગીવ ધ રિટન કન્સન્ટ લેટર દેટ હી ઇઝ વિલફુલી
મેનેજ ધ કંપનીઝ ડ્યુટીઝ એન્ડ રિસ્પોન્સિબિલિટી. દેટ મીન્સ આપણે ડિરેક્ટર કન્સર્ન લેટર ઇન્કોર્પોરેશન પ્રોસેસમાં જોઈ ગયા હતા, તમને યાદ હોય તો સેમિસ્ટર વનની અંદર. સો અહીંયા કોઈ પણ વ્યક્તિને ડિરેક્ટર તરીકે કંપનીમાં બનવું છે, રહેવું છે, તો અહીંયા એ લોકોએ લેખિતમાં આપવું પડશે કે સંચાલકીય ફરજો પોતે જાતે વોલન્ટરી સ્વૈચ્છિક રીતના નિભાવવા માગે છે. ટીલ સચ કન્સર્ન હી ઇઝ રિસીવડ ઇટ ફ્રોમ હિમ, હી કેન નોટ હોલ્ડ ધ ઓફિસ ઓફ ડિરેક્ટરશીપ. જ્યાં સુધી એની પાસેથી લેખિતમાં એ મંજૂરી નહીં મળે કે એ સંચાલકીય ફરજ બજાવવા માટે સ્વૈચ્છિક રીતના રેડી છે, એની પાસે ડી નંબર છે, ત્યાં સુધી હી કેન નોટ બી અપોઇન્ટેડ એઝ અ ડિરેક્ટર ઇન ધ કંપની. સો એને હવે કોઈ પણ કંપનીની અંદર સંચાલક બનવું છે તો આવા કેસની અંદર એને બે ડોક્યુમેન્ટ ઇમ્પોર્ટન્ટ રજૂ કરવા પડશે, એક તો ડી નંબર અને રિટન કન્સેન્ટ લેટર. ડી નંબરની પ્રોવિઝન છે એપ્લિકેશન ફોર ધ અલોકેશન ઓફ ડી. અહીંયા જે વ્યક્તિને કંપનીમાં સંચાલક તરીકે કોઈ પણ કંપનીમાં જોડાવવું છે તો સૌથી પહેલે એને ડીન નંબર મેળવવા માટેની અરજી કરવી પડશે, એપ્લિકેશન ફોર્મ. સપોઝ સે ફોર એક્ઝામ્પલ કેમ પાસપોર્ટ જોતો હોય તો ફોર્મ ભરવું પડે પહેલાં, પછી ફોર્મની પાછળ જેટલા પણ ડોક્યુમેન્ટ્સ માંગ્યા છે એ મૂકવા પડે, પછી તમારે વેરિફિકેશન્સ આવે તો પોલીસ સ્ટેશને જવું પડે, પાસપોર્ટ માટે તમારે પાસપોર્ટ ઓફિસે તમારી વેરિફિકેશન્સ માટે જવું પડે, પછી તમને પાસપોર્ટ ઇસ્યુ થાય. એકવાર તમને પાસપોર્ટ ઇસ્યુ થઈ ગયું એટ મીન્સ કે તમારું બધું જ બેઝિક વેરિફિકેશન્સ પતી ગયું, પછી એરપોર્ટ ઉપર સેમ વેરિફિકેશન નહીં થાય બીકોઝ યુ આર હોલ્ડિંગ ધ પાસપોર્ટ. ઇટ મીન્સ તમારું બેઝિક સ્ક્રીનિંગ અને વેરિફિકેશન્સ પતી ગયું છે. ક્લિયર? સો અહીંયા શું કરવું પડશે, એપ્લિકેશન ફોર અલોકેશન ઓફ ડીન. જે વ્યક્તિએ ડિરેક્ટર કંપનીમાં બનવું છે એને સૌથી પહેલાં શું કરવું પડશે, ડીન નંબર માટે અપ્લાય કરવું પડશે. નેક્સ્ટ અલોકેશન ઓફ ડીન, એના ડીન નંબરની અરજી આવશે એટલે અરજીની પાસ સાથે બધા ડોક્યુમેન્ટ મંગાવવામાં આવશે, એ બધાનું વેરિફિકેશન થશે. વેરિફિકેશન થઈ જાય પછી ઇફ દે થિંક સો ફિટ, જો એ વ્યક્તિ યોગ્ય લાગે તો જ એને અલોકેશન ઓફ ડીન, અલોકેટ કરવું એટલે વહેંચવું, તો ડીન નંબરની વહેંચણી થશે, એને ડીન નંબર મળશે. પ્રોહિબિશન ઓન ઓફટેનિંગ ધ મોર દેન વન ડીન, તમે એક કરતાં વધારે પાસપોર્ટ હોલ્ડ કરી શકશો ના, એક કરતાં વધારે લાઇસન્સ લઈ શકશો, એક કરતાં વધારે આધાર કાર્ડ લઈ શકશો ના. સો એક કરતાં વધારે ડીન નંબર તમને મળશે ને, એકવાર ડીન નંબર તમારો મળી ગયો એ તમારો લાઈફ ટાઈમ રહેશે, પછી કંઈ થશે નહીં. ડિરેક્ટર વિલ ઇન્ફોર્મ ધ ડીન, જે ડિરેક્ટરને ડીન નંબર મળી જશે એ લોકો ડીન નંબરનું નોટિફાઈ કરશે, જાહેરાત કરશે. ક્લિયર? હી વિલ ઇન્ફોર્મ ધ રજિસ્ટ્રાર ટુ હિઝ ડીન, એનો જે ડીન નંબર છે એ એને ક્યાં આપવો પડશે, આરઓસીમાં રજિસ્ટ્રારને આપવો પડશે કે મારો ડીન નંબર આ છે. લાયબિલિટી ઓફ ડિરેક્ટર ટુ મેન્શન ધ ડી, હવે જેટલા પણ બોર્ડ ઓફ ડિરેક્ટર જે કોઈ ટ્રાન્ઝેક્શન્સ કંપનીના નામે કરશે ત્યાં કોમન સીલ લાગશે, એના સિગ્નેચર થશે, આ બે વસ્તુ તો થતી જ હતી પણ હવે ડીન નંબર પણ લખવાના રહેશે. એટલે જ્યાં જ્યાં જે જે ડિરેક્ટર્સે ટ્રાન્ઝેક્શન્સ કરેલા છે કંપનીના નામે ત્યાં એ લોકોએ કોમન સીલ લગાવવાનો છે, સિગ્નેચર કરવાની છે અને પોતાનો ડીન નંબર મેન્શન કરવાનો રહેશે. સેન્ટેન્સ ફોર ધ બ્રીચ ઓફ પ્રોવિઝન, સેન્ટેન્સ એટલે કે સજાની સુનાવણી થશે ઇફ દેર ઇઝ અ બ્રીચ ઓફ પ્રોવિઝન. જો કોઈ પણ આ જોગવાઈની ડી નંબર રિલેટેડ કોઈ પણ કંપનીની જોગવાઈ છે, કંપની દ્વારાની જોગવાઈ છે, એનો ભંગ થશે, કોઈ પણ વ્યક્તિ એનો ભંગ કરશે તો આવા કેસની અંદર એની સજાને પાત્ર થશે. નાવ ધ રેમ્યુનરેશન ઓફ ડિરેક્ટર, સંચાલકીય ભથ્થાની વાત કરવામાં આવે છે. મેનેજરિયલ રેમ્યુનરેશન, સંચાલકીય ભથ્થું, જેને પગાર તરીકે, સંચાલકીય પગાર તરીકેની વાત કરો છો. આપણે પહેલા સેમિસ્ટરની અંદર ઓલરેડી ભણી ગયા છીએ ડિફરન્સ બિટવીન ધ પ્રાઇવેટ કંપની અને પબ્લિક કંપની, એની અંદર એક ટોપિક હતો મેનેજરિયલ રેમ્યુનરેશન. એમાં આપણે લખ્યું હતું પ્રાઇવેટ કંપનીમાં આપણે એવું ભણ્યા હતા નોટ રિસ્ટ્રિક્ટેડ, જ્યારે પબ્લિક કંપનીમાં લખ્યું હતું આપણે રિસ્ટ્રિક્ટેડ અપ ટુ 11% ઓફ નેટ પ્રોફિટ. એ જ ટોપિક અહીંયા છે મેનેજરિયલ રેમ્યુનરેશન્સ. ક્લિયર? ડિરેક્ટર રેમ્યુનરેશન, હવે એને સંચાલકીય ભથ્થાની વાત કરવામાં આવી છે અહીંયા. મેનેજરિયલ રેમ્યુનરેશન મે ટેક ધ ફોર્મ ઓફ મંથલી પેમેન્ટ સે ધ સેલરી ઓર સ્પેસિફાઇડ પર્સન્ટેજ ઓફ ધ નેટ પ્રોફિટ ઓર કમિશન. અહીંયા
પહેલાં તો એક જ વસ્તુ યાદ રાખી લો, ક્લિયર કરી લો કે ભાઈ મેનેજરલ રેમ્યુનરેશન ઇઝ નોટ કમ્પલસરી. એટલા જ માટે આપણે લોકોએ અહીંયા શું કીધું છે કે ડિરેક્ટર્સ છે ધે આર પ્રોવાઇડિંગ ધેર વોલેન્ટરી સર્વિસ, જેને સ્વૈચ્છિક રીતના અહીંયા જોડાવવું છે, સ્વૈચ્છિક રીતના કંપનીનું સંચાલન સંભાળવું છે, એ લોકો અહીંયા જોડાય છે. એટલે જ આપણે કીધું હતું ડિરેક્ટર ધે આર એક્ટિંગ એઝ અ ટ્રસ્ટીસ, એટલે લોકો ટ્રસ્ટી તરીકે કામ કરે છે. ટ્રસ્ટમાં જે લોકો સપોઝ બોલબાલા ટ્રસ્ટ છે એમાં જેને સેવા આપી છે એ લોકો જોડાય છે, તે સામે પગાર નથી લેતા. પણ અહીંયા ઇફ ધ આર્ટિકલ ઓફ એસોસિએશન હેવ અ પ્રોવિઝન ફોર ધ સેમ ધેન દે આર ઇલિજિબલ ફોર ધ સેમ. પણ જો કંપનીના નિયમનપત્રમાં જો સ્થાપનાકારકો એવી જોગવાઈ રાખેલી હોય કે ડિરેક્ટર્સ ઓર ધ પર્સન હુ આર એક્ટિંગ એઝ અ ડિરેક્ટર દે આર ઇલિજિબલ ટુ રિસીવ ધ રેમ્યુનરેશન ફ્રોમ ધ કંપનીઝ પ્રોફિટ, કંપનીનો જે નફો થાય એમાંથી એ લોકો પગારને પાત્ર છે, ભથ્થાને પાત્ર છે, તો ને તો જ એ લોકો રેમ્યુનરેશન્સ ક્લેમ કરી શકશે, નહીતર નહીં. સો જે સ્થાપનાકારકો છે એ જ્યારે આવેદનપત્ર અને નિયમનપત્ર બનાવે છે ત્યારે એને ઈ મેં જોગવાત એટલે કે પ્રોવિઝન મેન્શન કરવાની રહેશે કે ઇફ ધ પર્સન ઇઝ એક્ટિંગ એઝ અ ડિરેક્ટર ઇન ધ કંપની ધેન ઇન ધેટ પર્ટિક્યુલર કેસ કાંઈને મંથલી પેમેન્ટ મળશે ઇન અ ફોર્મ ઓફ સેલરી, કાં તો એને ફીઝ મળશે, મીટિંગ જે અટેન્ડ કરે સંચાલન કરે એના ફીઝના ફોર્મમાં મળશે, કાં તો શું મળશે પ્રોફિટના નેટ પ્રોફિટ જે આવશે એના અમુક પર્સન્ટેજ કમિશનના ભાગ રૂપે મળશે. જે રીતની જોગવાઈ નિયમનપત્રમાં હશે એ જ જોગવાઈને આધારે સંચાલકીય ભથ્થું મળશે. ઇફ ધ કંપની બાય સ્પેશિયલ રિઝોલ્યુશન ઓથોરાઇઝ્ડ સચ અ પેમેન્ટ, સચ રિઝોલ્યુશન શેલ રિમેન ઇન બાય સ્પેશિયલ રિઝોલ્યુશન્સ. ક્લિયર? સો અહીંયા સંચાલકીય ભથ્થું જ્યારે નક્કી કરવામાં આવે છે દેટ ધેટ ટાઈમ ધ શેરહોલ્ડર્સ નીડ ટુ અપ્રુવ ધોઝ થિંગ્સ. શેરહોલ્ડરે આ જોગવાઈને અપ્રુવ માન્યતા આપવાની છે કે સંચાલકીય ભથ્થું અમને આટલું માન્ય છે બાય પાસિંગ અ સ્પેશિયલ રિઝોલ્યુશન્સ. ક્લિયર? રેમ્યુનરેશન શુડ બી રિવાઇઝ્ડ એટ ધ ઇન્ટરવલ ઓફ 5 યર, 5 વર્ષના અંતે એકવાર રેમ્યુનરેશન રિવાઇઝ કરવાનું છે. એટલે કે સંચાલકીય ભથ્થું છે એને રિવાઇઝ કરવાનું છે, એમાં વધારો કરવાનો છે. એક્સક્લુડેડ સર્વિસ રેન્ડર્ડેડ એઝ અ પ્રોફેશન આર ઓફ અ પ્રોફેશનલ નેચર. સપોઝ કોઈ વ્યક્તિ સીએ તરીકે કંપનીમાં ઓડિટ પણ કરે છે અને ડિરેક્ટર તરીકે પણ કામ કરે છે તો એક જ પગાર નહીં મળે, સીએનો એનો ફીઝ અલગ હશે અને ડિરેક્ટર તરીકેની જે કાર્યવાહી ભજવે છે એની ફીઝ અલગ હશે, બે એક ભેગી થશે નહીં. મેનેજરલ રેમ્યુનરેશન શુડ નોટ એક્સીડ ધ 11% ઓફ નોટ પ્રોફિટ ઇન અ ફાઇનાન્શિયલ યર, જે આપણે આ ભણ્યા. ધ કંપની વિલ નોટ પે ટેક્સ ફ્રી સેલરી, જે કોઈ મેનેજરલ રેમ્યુનરેશન મળશે એ ટેક્સેબલ હશે. ક્લિયર? ઇફ એની કંપની વોન્ટ્સ ટુ અમેન્ડ ધ લો ઓફ રેમ્યુનરેશન ઇટ કેન નોટ બી ડન વિધાઉટ ધ અપ્રુવલ ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ. કંપની ધારામાં જે કોઈ નિયમો આપ્યા છે એ જોગવાઈ મુજબ જ મેનેજરલ રેમ્યુનરેશન ચૂકવવાનું રહેશે. એમાં જો કોઈ ફેરફાર કરવા છે તો તમારે પહેલાં ફેરફાર શેમાં કરવા પડશે? નિયમનપત્રમાં કરવા પડશે. નિયમનપત્રમાં એ ફેરફાર કરવા માટે તમારે સેન્ટ્રલ ગવર્મેન્ટની પરમિશન લેવી પડશે. જો સેન્ટ્રલ ગવર્મેન્ટ હા પાડશે તો પગારની ભથ્થાની જોગવાઈમાં ફેરફાર થશે, અધરવાઇઝ નોટ પોસિબલ. સો હિયર બાય વી હેવ કમ્પ્લીટેડ અવર ટોપિક રેમ્યુનરેશન ઓફ ડિરેક્ટર. આજે આપણે ડિરેક્ટરનું ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ કર્યું. છેલ્લો એક ટોપિક તમને આની અંદર છે, દેટ ઇઝ ધ મેનેજરિયલ ડિરેક્ટર. મેનેજરિયલ ડિરેક્ટર ઇઝ સેમ લાઈક અ ડિરેક્ટર જેવું છે, પણ પ્રોવિઝનમાં નાના મોટા ખાલી ચેન્જીસ છે. એ શું ચેન્જીસ છે નાના મોટા, દેટ આઈ એમ લેટિંગ યુ નો, હું તમને કહી જ દઉં છું. ક્લિયર? મેનેજરિયલ ડિરેક્ટર એટલે શું છે? ફૂલ ટાઈમ ડિરેક્ટર. આ જે ડિરેક્ટર્સ છે બધા, એ બોર્ડ ઓફ ડિરેક્ટર ફૂલ ટાઈમ ડિરેક્ટર નથી, એ આખો દિવસ કંપનીમાં જ રહેતા નથી. એટલે જ દે કેન હોલ્ડ ધ ઓફિસ ઓફ ડિરેક્ટર ઇન અ 15 કંપનીઝ. ક્લિયર? 15 કંપનીમાં એટ અ ટાઈમ એ ડિરેક્ટર રહી શકે છે. જ્યાં જ્યાં કામ હશે, જ્યાં જ્યાં મીટિંગ હશે એ જગ્યાએ એને જવાનું રહેશે, એટલે ફૂલ ટાઈમ ડિરેક્ટર્સ હોતા
નથી. હવે કંપનીનું સંચાલન તો અમુક અમુક દિવસે જ થોડા સંચાલકીય પ્રશ્નો આવશે. રોજબરોજનું સંચાલન કોણ સંભાળશે? રોજબરોજની કંપનીના ફંક્શનિંગ ઉપર કોણ નજર રાખશે? તો કે રોજબરોજ એના ઉપર કોણ નજર રાખશે? મેનેજિંગ ડિરેક્ટર. તો કે મેનેજિંગ ડિરેક્ટર કોણ અપોઇન્ટ કરશે? તો કે બોર્ડ ઓફ ડિરેક્ટર. સો હવે સ્ટ્રક્ચર ઓફ કંપનીની અંદર જોયું હતું, ક્લિયર, કે શેર હોલ્ડર્સ છે, હવે દે આર નોટ એબલ ટુ મેનેજ ધ કંપની. એ લોકો પોતે કંપનીનું સંચાલન ચલાવી શકે એવી હાલતમાં નથી, એટલે એ લોકો કોને અપોઇન્ટ કરશે? ડિરેક્ટર્સને. અને ગ્રુપ ઓફ ડિરેક્ટર્સ છે, દે બીકમ ધ બોર્ડ ઓફ ડિરેક્ટર. હવે જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે એ રોજ રોજ તો આવતા નથી, રોજબરોજનું તો રૂટીન સંચાલન સંભાળતા નથી, રોજબરોજના ઓપરેશનલ ઇસ્યુઝ તો સોર્ટ આઉટ કરતા નથી. તો એના માટે ડિરેક્ટર્સ, સપોઝ 12 ડિરેક્ટર્સ છે, તો 12 ડિરેક્ટરમાંથી જ પાછો એક ડિરેક્ટર ફૂલ ટાઈમ અપોઇન્ટ કરવામાં આવે છે. હી ઇઝ નોન એઝ મેનેજિંગ ડિરેક્ટર. ધ નેમ ઇઝ સેલ્ફ સજેસ્ટ, મેનેજિંગ ડિરેક્ટર. ધેટ મીન્સ હી મેનેજ ધ કંપની ફૂલ ટાઈમ. ફૂલ ટાઈમ કંપનીનું સંચાલન કરે છે, આખો દિવસ કંપનીમાં જ રહે છે. એટલે જ કહેવામાં આવે છે કે મેનેજિંગ ડિરેક્ટર છે એ એક એટ અ ટાઈમ કેન હોલ્ડ ધ ઓફિસ ઇન અ વન કંપની ઓનલી. જેમ ડિરેક્ટર 15 ઓફિસીસ હોલ્ડ કરી શકે છે એટ અ ટાઈમ, એ ડિરેક્ટર, મેનેજિંગ ડિરેક્ટર એક એટ અ ટાઈમ એક જ જગ્યાએ ઓફિસ હોલ્ડ કરશે. કોણ અપોઇન્ટ કરશે મેનેજિંગ ડિરેક્ટરને? શેરહોલ્ડર્સ? ના, શેરહોલ્ડર્સ કોને અપોઇન્ટ કરશે? ડિરેક્ટર્સને. ડિરેક્ટર્સ ગ્રુપ ઓફ ડિરેક્ટર્સ ભેગા થઈને કોને અપોઇન્ટ કરશે? મેનેજિંગ ડિરેક્ટર્સને. ક્લિયર? એટલે શું થશે કે મેનેજિંગ ડિરેક્ટર છે એ કાલ સવારે રોજના રોજ એચઆર ડિપાર્ટમેન્ટના ફોલોઅપ લેશે, માર્કેટિંગના ફોલોઅપ લેશે, બરાબર છે, ફિનાન્સનું ફોલોઅપ લેશે, રોજબરોજના જે કોઈ ઇસ્યુઝ આવશે એ બધા સંચાલકે ઇસ્યુના બધા નિર્ણયો કોણ લેશે? મેનેજિંગ ડિરેક્ટર. મેનેજિંગ ડિરેક્ટર બધું રિપોર્ટિંગ કોને કરશે? ડિરેક્ટર્સને. અને જો એવું લાગે કે ભાઈ અહીંયા એકલાથી નિર્ણય લેવાયું નથી, તો એ બોર્ડ મિટિંગ બોલાવશે અને બધાને સામે પ્રશ્ન મૂકશે અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ભેગા થઈને નિર્ણય લેશે. જો બોર્ડ ઓફ ડિરેક્ટર્સને પણ એવું લાગશે કે આ નિર્ણય પોતે જાતે નહીં લઈ શકે, ત્યારે એ લોકો શેરહોલ્ડર્સની મિટિંગ બોલાવશે અને બોર્ડ ઓફ ડિરેક્ટર એ મેટર કોના સામે રાખશે? શેરહોલ્ડર્સની સામે રાખશે. ક્લિયર? સો અહીંયા કેવી રીતના આખે આખું થયું? શેરહોલ્ડર્સ ઇલેક્ટ ધ બોર્ડ ઓફ ડિરેક્ટર, બોર્ડ ઓફ ડિરેક્ટર ઇલેક્ટ ધ મેનેજિંગ ડિરેક્ટર, અને મેનેજિંગ ડિરેક્ટર ઇઝ અ ફૂલ ટાઈમ ડિરેક્ટર. હવે ડિરેક્ટર્સ છે એનું રિટાયરમેન્ટ કેવી રીતે થશે? બાય રોટેશન્સ. આપણે ભણી ગયા, ક્લિયર. મેનેજિંગ ડિરેક્ટરની ટર્મ ફિક્સ છે 5 યર્સ. ઓન કમ્પ્લીશન ઓફ ધ 5 યર્સ હી ગેટ્સ રિટાયર્ડ. પણ એની વ્યક્તિ પાછો રીઅપોઇન્ટ થઈ શકશે. હી ઇઝ ઇલિજિબલ ફોર રીઅપોઇન્ટમેન્ટ. ક્લિયર? હવે મેનેજરલ રેમ્યુનરેશન્સ કેવી રીતના છે? તો કે ડિરેક્ટર્સનું રેમ્યુનરેશન્સ કેટલું છે? તો કે ઈ શુડ નોટ એક્સીડ ધ 11% ઓફ નેટ પ્રોફિટ. જ્યારે આની અંદર શું જોગવાઈ છે? મેનેજરલ ડિરેક્ટરનું રેમ્યુનરેશન ઈ શુડ નોટ એક્સીડ ધ 5% ઓફ નેટ પ્રોફિટ. ક્લિયર? હવે કોઈ પણ કંપનીમાં MD મેનેજિંગ ડિરેક્ટરની અપોઇન્ટમેન્ટ કરવી છે, તો એ ડિરેક્ટર નક્કી કરશે? શેરહોલ્ડર્સ નક્કી કરશે કે મેનેજિંગ ડિરેક્ટર અપોઇન્ટ કરવા? ના. તો ફોર દેટ, ઇફ યુ વિશ ટુ, ઇફ ધ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ વિશ ટુ અપોઇન્ટ ધ મેનેજિંગ ડિરેક્ટર, તો એને કોની પરમિશન લેવી પડશે? સેન્ટ્રલ ગવર્મેન્ટની પરમિશન લેવી પડશે. ઇફ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ અપ્રૂવ ફોર ધ સેમ, જો સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ કહેશે કે હા તમે મેનેજિંગ ડિરેક્ટર રાખો, તો ને તો જ મેનેજિંગ ડિરેક્ટર રાખવામાં આવશે, અધરવાઇઝ નોટ પોસિબલ. ક્લિયર? મેનેજિંગ ડિરેક્ટર ફૂલ ટાઈમ ડિરેક્ટર હશે, એ આખો દિવસ ઓફિસમાં રહેશે. હવે પોઝિશન ઓફ મેનેજિંગ ડિરેક્ટર, તો ઇટ્સ સેમ લાઈક ડિરેક્ટર્સ. આપણે વાત કરી હતી ને એક્ટિંગ એઝ અ ટ્રસ્ટી, એઝ એન એજન્ટ એન્ડ એઝ એ મેનેજિંગ પાર્ટનર, સેમ વસ્તુ અહીંયા લાગુ પડશે. ક્લિયર? સો હિયર બાય વી આર કમ્પ્લીટિંગ ધ ટોપિક ઓફ મેનેજિંગ ડિરેક્ટર. આપેલું જ છે લિથોની અંદર, સેમ વસ્તુઓ આપેલી છે. ડિરેક્ટર્સને મેનેજિંગ ડિરેક્ટર્સમાં મેં કીધા એટલા જ ડિફરન્સીસ છે, બાકી કોઈ ડિફરન્સ છે નહીં. ટોપિક અહીંયા કમ્પ્લીટ કરું છું. સો અહીંયા આજે આપણે યુનિટ 1 ચેપ્ટર નંબર 1 ડિરેક્ટર્સ કમ્પ્લીટ કર્યું. નેક્સ્ટ સેશનની અંદર આપણે બીજું ચેપ્ટર, યુનિટ 1 જ પણ બીજું ચેપ્ટર લેશું. એ ચેપ્ટરનું નામ શું છે? કંપની સેક્રેટરી, CS. CS ચેપ્ટર આપણે જોશું. સો અત્યાર સુધીમાં આપણે કેટલું કમ્પ્લીટ કર્યું? યુનિટ 4 પહેલાં લીધું હતું, કેસ એનાલિસિસ, એ કમ્પ્લીટ કર્યું. પછી યુનિટ 3 લીધું હતું, લિક્વિડેશન ઓફ કંપની, એ કમ્પ્લીટ કર્યું. પછી યુનિટ 1 લીધું હતું,
યુનિટ વનમાં બે ચેપ્ટર છે, એક ડિરેક્ટરનું ચેપ્ટર છે અને એક સીએસનું ચેપ્ટર છે. ડિરેક્ટરનું ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરી લીધું, સીએસનું ચેપ્ટર હવે આપણે નેક્સ્ટ સેશનમાં જોશું. બહુ જ નાનું ચેપ્ટર છે, બહુ જ ઇઝી ચેપ્ટર છે, ક્લિયર. પછી આપણે યુનિટ વન પણ કમ્પ્લીટ કરશું, પછી આપણું એક જ યુનિટ બાકી રહેશે, યુનિટ ટુ, કંપનીઝ મીટિંગ. ડન. થેન્ક યુ સો મચ ફોર ટુડેઝ સેશન.